બારમી જી ટ્વેન્ટી સમિટમાં ભાગ લેવા માટે દુનિયાભરના વર્લ્ડ લીડર્સ આવ્યા છે. આ પહેલા બ્રિક્સ દેશોની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે ભારતના વખાણ કર્યા હતા, જેમાં તેઓએ કહ્યું કે ભારતમાં આતંકવાદ અને ઇકોનોમિક ક્ષેત્રે સફળતા મેળવી છે. જી ટ્વેન્ટી બેઠક પૂર્વે ટ્રમ્પે રશિયન પ્રેસિડેન્ટ સાથે મુલાકાતના એક દિવસ પહેલાં પોલેન્ડના વોર્સો ખાતે સંબોધન કરતા રશિયન પ્રમુખને વોર્નિંગ આપી છે કે પુતિન સીરિયા અને યુક્રેનમાં આક્રમકતા દાખવવાનું બંધ કરે. જાપાનમાં અધાધૂંધ વરસાદથી જનજીવન તહસનહસ થઈ જવા પામ્યું છે. માત્ર 9 કલાકમાં 30 ઇંચ વરસાદ પડતા અંદાજે 5 લાખ લોકો બન્યા છે બેઘર, તો ઘણા સ્થળોએ ભૂસ્ખલનની બની છે ઘટના. પોલેન્ડના પ્રવાસે ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પ શરમસાર થઈ ગયા હતા, જ્યારે પોલેન્ડની ફર્સ્ટ લેડીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું, જેના કારણે ટ્રમ્પના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. એક તરફ ચીન અને અમેરિકા વચ્ચે નોર્થ કોરિયાના પરમાણુ પરીક્ષણને લઈને ટેન્શન છે, તો બીજી બાજુ નોર્થ કોરિયાએ ફરી બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. ઉત્તર કોરિયા દ્વારા હાલમાં જ કરવામાં આવેલા ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ ટેસ્ટિંગ પછી અમેરિકાએ યુનાઇટેડ નેશન્સમાં પ્યોંગયાંગ વિરુદ્ધ આકરા પ્રતિબંધ લાદવાની માગણી ઉઠાવી છે. સિક્કિમ ટેન્શન બાદ ચીની સેનાએ 5100 મીટરની ઊંચાઈએ પહાડો પર શરૂ કર્યો છે સૈન્ય યુદ્ધ અભ્યાસ. હળવી લડાકુ ટેન્ક, નવા સૈન્ય ઉપકરણોનો સમાવેશ, લાઇવ ફાયરિંગની પણ કરાઈ રહી છે પ્રેક્ટિસ. લાલુ યાદવના 12 ઠેકાણાઓ પર સીબીઆઈના દરોડા બાદ ભાજપે આરજેડી ચીફની તુલના એક બોજ ઉઠાવનારા જાનવર સાથે કરી છે. ભાજપ નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું કે લાલુ પહેલાં પણ અનેક વખત જેલ જઈ ચૂક્યા છે. સીબીઆઈની કાર્યવાહી સંદર્ભે લાલુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મેં કોઈ ખોટું કામ કર્યું નથી, નિયમ મુજબ હોટલની ફાળવણી કરવામાં આવી હતી, મારી સામે ભાજપ અને આરએસએસ દ્વારા ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી અને પુત્ર તેમજ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. 27 અધિકારીઓની ટીમે આ બંનેની પૂછપરછ કરી હતી. વર્ષ 2006માં જ્યારે લાલુ રેલવે મંત્રી હતા ત્યારે એક ખાનગી કંપનીને ફાયદો પહોંચાડ્યો હતો. સીબીઆઈએ તેમની પત્ની અને પુત્ર સહિત 8 લોકો પર કેસ દાખલ કર્યો છે અને આ સંદર્ભે 12 જેટલી જગ્યાઓએ સીબીઆઈના દરોડા પડ્યા હતા. ઉત્તર 24 પરગણાના બાદુડિયામાં થયેલી સાંપ્રદાયિક હિંસા પછી હવે જિલ્લાના બશીરહાટમાં પરિસ્થિતિ વણચી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ રૂપા ગાંગુલી મુલાકાતે ગયા હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર એન્ટી હિન્દુ મનાતો વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા પછી બેંગોલના નોર્થ 24 પરગણા જિલ્લામાં કોમવાદી તંગદિલી સતત ભભૂકી રહી છે. આતંકી બુરહાન વાનીના મોતને આજે 1 વર્ષ થઈ ગયું છે. એવામાં ઘાટીમાં કોઈ પણ જાતના ખતરાનો સામનો કરવા પોલીસ અને સુરક્ષા દળના જવાનોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ અમરનાથ યાત્રાની સિક્યુરિટીમાં 21,000 એક્સ્ટ્રા જવાનોને લગાડવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ હાઈકોર્ટના ઓર્ડર પર રોક લગાવી દીધી છે, જેમાં ગંગા નદીને જીવિત નદીનો દરજ્જો આપ્યો હતો. કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા શંકરસિંહ વાઘેલા આજે રાહુલ ગાંધીને મળ્યા બાદ આગળનો નિર્ણય કરવાના છે. સાંજ સુધીમાં તે રાહુલ ગાંધીને મળશે. વલસાડમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે પોતે અને રાજ્ય પ્રભારી અશોક ગેહલોત પણ આજે દિલ્હી જઈ રહ્યા છે અને સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીને મળશે. દેશભરમાં આજે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ યોજાશે, ત્યારે ગુજરાતભરમાં ગુરુવંદનાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને સંતના આશ્રમો પર શ્રદ્ધાળુઓ ખાસ દિવસ માટે પહોંચી ગયા છે. દેરાવાસી જૈનોના તથા સ્થાનકવાસી જૈનોના ચાતુર્માસનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. જૈન સાધુ સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પ્રવેશ થઈ ગયા છે. 4 મહિના પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો એક સાથે રહીને ચાતુર્માસ ધર્મ આરાધના કરાવશે. શુક્રવારથી 2 ફિલ્મો મોમ અને ગેસ્ટ ઇન લંડન રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં શ્રીદેવી, અક્ષય ખન્ના, નવાઝુદ્દીન સિદ્દીકી અને સજલ અલીની મુખ્ય ભૂમિકા છે, જ્યારે ગેસ્ટ ઇન લંડનમાં પરેશ રાવલ, કૃતિ ખરબંદા, કાર્તિક આર્યન અને તન્વી આઝમી મુખ્ય ભૂમિકામાં છે. સેક્સી સ્ટારની છાપ ધરાવતી ડેઝી શાહને હવે રામ રતન ફિલ્મ હાથ લાગી છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મને લઈને ડેઝી શાહ ભારે ખુશ છે. આથિયા શેટ્ટી આગામી ફિલ્મ મુબારકામાં અર્જુન કપૂર અને અનિલ કપૂર સાથે કામ કરી રહી છે. આ ફિલ્મનું હાલમાં ધમધોકાર પ્રમોશન ચાલી રહ્યું છે. કહ્યું કે તક મળે તો હું ચોક્કસ સલમાન ખાન સાથે કામ કરીશ. મહિલા વિશ્વકપમાં સતત 4થી વખત વિજય મેળવનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ ખૂબ જ ખુશ થઈ ગઈ છે. તેનું કહેવું છે કે ટીમમાં બધા જ ખેલાડીઓ પોતાની રીતે સારું પ્રદર્શન કરી રહ્યા છે, જે ટીમ માટે સારી વાત છે. ભારતની અગ્રણી મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ચાલી રહેલા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનની મહિલા યુગલ વર્ગ સ્પર્ધામાં 2જા રાઉન્ડમાં જગ્યા મેળવી લીધી છે.